સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બાળકોની જાનલેવા બીમારી ઓરીને જડથી નાબૂદ કરવા માટે વિશેષ ટીકાકરણ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનના સંબંધમાં આજે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના સભાગારમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના આદેશ અનુસાર સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બાળકોની જાનલેવા બીમારી ઓરીને જડથી નાબૂદ કરવા માટે વિશેષ ટીકાકરણ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનના સંબંધમાં આજે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના સભાગારમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિર્દેશક ચિકિત્સા અને સ્વાસ્થ્ય સેવા દમણ દીવ અને દાદરા નગર હવેલીના ડોક્ટર વીકે દાસે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે આ અભિયાનની તૈયારી છેલ્લા તબક્કામાં છે. આ અભિયાન સંઘ પ્રદેશમાં 3 ઓગસ્ટ 2017 થી શરૂ કરવામાં આવશે અને 5 અઠવાડિયામાં સંઘ પ્રદેશના 9 માસથી 15 વર્ષના 1.25 લાખ જેટલા બાળકોને ટીકાકરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રથમ 4 અઠવાડિયામાં પ્રદેશના પ્રત્યેક સરકારી તેમજ ખાનગી સ્કૂલ તથા આંગણવાડીઓમાં ટીકાકરણ અભિયાન ચલાવવામાં આવશે. 5મા અઠવાડિયામાં જે બાળકો રહી ગયા હોય તેમને ટીકાકરણ કરવામાં આવશે. આ બીમારીની વધુ જાણકારી આપતા રાજ્ય ટીકાકરણ અધિકારી દાદરા નગર હવેલીના ડોક્ટર એ કે મહાલાએ કહ્યું હતું કે બાળકોમાં થતી ઓરી જીવલેણ બીમારી છે. આ બીમારીથી ભારતભરમાં વર્ષે લગભગ 50,000થી વધારે બાળકોના મૃત્યુ થતા હોય છે. આ એક સુરક્ષિત ટીકાકરણ છે, જેથી બાળકોને સંપૂર્ણ ઉંમર સુધી રક્ષણ મળતું રહેશે. વધુમાં નિર્દેશક ચિકિત્સા અને સ્વાસ્થ્ય સેવા દમણ દીવ અને દાદરા નગર હવેલીના ડોક્ટર વીકે દાસે બધા પત્રકારોને વિનંતી કરતા કહ્યું હતું કે આ અભિયાનમાં તમારો સંપૂર્ણ સહયોગ આપશો અને સમાજને આ બીમારી અને ટીકાકરણ માટે જાગૃત કરવાની અપીલ કરી હતી. मीजल्स जो खसरा भी बोलते हैं और यहाँ पे ओरी बोलते हैं और अलग अलग नाम से जाना जाता है, इससे कई बच्चों की डेथ होती है. नंबर एक. नंबर दो, इसमें कुछ कुछ एनोमलीज हो जाते हैं, जैसे आँख में तकलीफ हो जाती है मीजल से, वो विटामिन ए डेफिशिएंसी होती है, मगर फिर भी कॉर्निया खराब रहता है तो बच्चा अंधा हो जाता है और निमोनिया हो जाता है, ग्रोथ में प्रॉब्लम होता है, ऐसे बच्चों को कई सारी प्रॉब्लम हो जाती है. और सबसे दुख की बात है कि डेथ हो जाती है बच्चे की. और रूबेला एक ऐसी बीमारी है जो मिजल्स जैसे ही बीमारी है, मिजल्स जैसे ही बीमारी है, और मगर उसमें एक बड़ों को भी होता है, और स्पेशली अगर प्रेग्नेंट लेडी को हो जाए पहले 3 महीने में तो बच्चा अपंग ही पैदा होता है, जिसमें उसको हार्ट की तकलीफ हो सकती है, ब्रेन में तकलीफ हो सकती है, ऐसे कई सारे कंजनेटल एनोमली हो सकते हैं, फिर उस जिंदगी भर वो बच्चा अपंग रहता है. तो ये दोनों बीमारियों से बचने के लिए मीजल्स रूबेला का मिला जुला एक वैक्सीन WHO यूनिसेफ का टेस्टेड, वो हम पूरे भारतवर्ष में लगा रहे हैं, जिसमें फर्स्ट फेज 5 स्टेट्स में लगे थे, अब सेकंड फेज में दादरा नगर हवेली दमन दीव को चुना गया है. तो हमारे यहाँ 3 अगस्त से ये शुरू हो रहा है, इसकी तैयारियाँ पूरी कर ली गई हैं और स्कूल्स में, आंगनवाड़ीज में, चॉल्स में, कंस्ट्रक्शन साइट्स में, ऐसे हर जगह देने का प्रावधान किया हुआ है. हमने हमारे ANM डॉक्टर्स सबको ट्रेन भी कर दिया है और स्कूल में भी इंफॉर्मेशन दे दिया, पेरेंट्स को भी हमने पेरेंट टीचर्स मीटिंग्स हैं हमने ट्रेनिंग दी हुई है. तो ये वैक्सीन से घबराने की ज़रूरत नहीं है. करीब 3 करोड़ 25 लाख बच्चों को भारतवर्ष में दे दिया गया है वैक्सीन और किसी को भी कोई रिएक्शन नहीं हुआ है. ब्यूरो रिपोर्ट, सिलवासा.